ગુજરાતી અકડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા મેગા સરસ્વતી સન્માન દરેક વિદ્યાર્થીને 10 ફૂલ સ્કેપ નોટબુક સેટ સ્કૂલ બેગ વિતરણ ઉચ્ચ ક્રમ હાંસલ કરેલ છાત્રોને શુલ અનાથ જ્ઞાતિજનો આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે 2100 વિદ્યાર્થીઓ સન્માન કરાયું. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સમાજના સંગઠન ઉત્થાન અને વિકાસ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય તેના ઉપક્રમે આ વર્ષે પણ જ્ઞાતિ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને તેઓ વધુમાં વધુ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે મેગા સરસ્વતી સન્માન સમારોહ 2018 અને સંપૂર્ણ વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન જ્ઞાતિ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના વિવિધ સમિતિઓના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને વધુને વધુ શિક્ષણ પ્રત્યે રૂચિ રહે તથા પ્રેરણા મળે તે હેતુથી દરેક વિદ્યાર્થીને 150 પેજનું એક એવા 10 ફૂલ સ્કીપ ચોપડાનું વિતરણ તેમજ દરેકને નોટબુક કોલેજ બેગ પણ વિતરણ કરાયું હતું. ધોરણ 3 થી લઈને કોલેજ કાળ સુધીના પ્રથમ એક નંબર મેળવનાર વિદ્યાર્થીને આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા સમારોહમાં ઉપસ્થિત દરેક દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે સમાજના દરેક નવયુવાનો સંગઠિત અને શિક્ષિત તથા દીક્ષિત બને તે માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારે આ વર્ષે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 2100 વિદ્યાર્થીઓને એક સાથે ઇનામ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમને શરૂથી લઈને અંત સુધી સફળ બનાવવા માટે પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની આગેવાની હેઠળ જ્ઞાતિ સમાજના કારોબારી સભ્યો હોદ્દેદારો તથા જ્ઞાતિ સમાજ દ્વારા સંચાલિત વિદ્યાર્થી મંડળ શ્યામવાડી ટ્રસ્ટ શ્યામ મંદિર સમિતિ મોહન માંડળ વિદ્યાર્થી ભવન સમિતિ સાંસ્કૃતિક અને રમતગમત સમિતિ વગેરે મંડળો તથા સમિતિઓના દરેક હોદ્દેદારો અને અન્ય આગેવાનો સાથે સંકલન કરી સમાજના નવયુવાનોને ટીમ જહેમત ઉઠાવી છે. આવતી સદી શિક્ષણની સદી છે. જેમના બાળકો પાસે શિક્ષણ હશે, જેમના બાળકો ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ જાણતા હશે, જેમના બાળકો એન્જિનિયરો હશે, ડોક્ટરો હશે, એ લોકો આવતા દિવસોની અંદર સમાજની સાથે કદમ મિલાવી અને ચાલી શકવાના છે. તો આપણા સૌની નૈતિક જવાબદારીઓ છે કે આપણા બાળકો વધારેમાં વધારે શિક્ષિત બને, આપણા બાળકો વધારેમાં વધારે દીક્ષિત બને, એના માટેનો સમાજ દ્વારા જો આવડો મોટો પ્રયત્ન થઈ રહ્યો હોય તો આપણે સૌ પણ એમાં સાથે જોડાય અને સમાજની અંદર સમાજની એકતામાં આગળ વધીએ એવી અભ્યર્થના કરું છું. સૌ પ્રથમ તો જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનો સન્માન થયું છે, થવાનું છે, એ તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને મારા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. સારા સમય દરમિયાન જે પ્રકારે એમને માર્ક લઈને એની ઉત્કૃષ્ટતા બતાવી છે, સારા માર્ક લીધા છે અને ભવિષ્યમાં એક માર્ગ નક્કી કર્યો છે કે મારા એ પહોંચવું છે. કોઈ પણ વ્યક્તિએ અભ્યાસ કરતી વખતે એક ધ્યેય નક્કી કરવાનું હોય છે કે મારે આ સિટી કરીને અહીં પહોંચવાનું છે. કોઈ વિદ્યાર્થી નક્કી કર્યું હોય કે મારે ડોક્ટર બનવું છે, કોઈ એન્જિનિયર બનવું છે, કોઈ વકીલ બનવું છે, કોઈ સમાજ સેવક બનવું છે, તો એ ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રત્યેક વિદ્યાર્થીએ દિશામાં પ્રયત્ન કરી અને મહેનત કરવી પડે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત, ન્યૂઝ રાજકોટ.